तो भारतीय जनता पार्टी सरकारे नवी शिक्षण नीति जाहिर करी तेने लई कांग्रेस नेता जयराज सिंह परमार भारतीय जनता पार्टी सरकार पर आकरा प्रहार कर्या। जेमां तेमणे जणाव्युं कि भाजप सरकार शिक्षण नो वेपलो करी रही छे। भाजप सरकारे विद्यार्थीओना हाथ में लैपटॉप आपवाने बदले त्रिशूल आपे छे। समर्थन आपतो नथी। हमेशा વહીવટનું વિકેન્દ્રીકરણ એ શ્રેષ્ઠ રસ્તો છે। તમે રાજ્યો વધારો, સારો વહીવટ થાય। તમે જિલ્લા વધારો, સારો વહીવટ થાય। તમે મેન પાવર વધારો તો સારો વહીવટ થાય। એટલે કેન્દ્રીકરણ નહીં, વિકેન્દ્રીકરણ જ શિક્ષણનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે। એના ભાગરૂપે જ જનરલ હાયર એજ્યુકેશન હોય તો UGC કરી હતી, એનું કારણ જુદું હતું। એના પછી એમાંથી પાઠ જુદો પાડીને વધુ ધ્યાન કાપે, વધુ ફોકસ થઈ શકે, એના માટે ટેકનિકલ એજ્યુકેશન જુદી કરી, AICTE કરી, એના માટે ટીચર્સ એજ્યુકેશન, એમની પોલિસીનો વિચારધારા તો સમજો। અહીં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સ્પોર્ટ્સ યુનિવર્સિટી જુદી વાત કરવાની વાત કરે, ટીચર્સ યુનિવર્સિટી જુદી વાત કરવાની વાત કરે, યોગ યુનિવર્સિટી જુદી વાત કરવાની વાત કરે, અને ઉપર જે ભૂતકાળમાં પંચવર્ષીય યોજનાઓના ભાગરૂપે પ્લાનિંગ કમિશનના બજેટરી પ્રોવિઝનવાળી સંસ્થાઓનું પણ મર્જ કરી અને કેન્દ્રીકરણ કરે છે। એમણે પહેલાં તો સ્પષ્ટ કરે, કન્ફ્યુઝ છે આ સરકાર, આ સરકાર અસમંજસની સ્થિતિમાં છે, કન્ફ્યુઝ છે, એમની પાસે નીતિ જ નથી કે સ્પષ્ટ શું હોવું જોઈએ। એટલે AICTE એન્જિનિયરિંગ માટે છે, NCERT છે, કે પછી છે MCI સુધી, આ તમામ સંસ્થાઓનું કેન્દ્રીયકરણ કરીને એક એક સંસ્થા કરવાથી માત્ર બે જ વસ્તુ થશે, સામાન્ય નાગરિક, સામાન્ય વાલીના ધક્કા વધશે, સંચાલકોના ધક્કા વધશે, અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે। આ સિવાય કશું જ થવાનું નથી। એટલે હંમેશા સત્તાનું વિકેન્દ્રીકરણ જ વધુ સારું રિઝલ્ટ આપી શકે, નહીં કે કેન્દ્રીયકરણ।